हेलो स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी इंग्लिश ना वीडियो लेक्चर में आपणे जेटला टॉपिक ग्रामर में छे ते बधाना डेमो लेक्चर्स छे ते अत्यारे दर्शावी रह्या छीए के केवी रीतना ग्रामर ना टॉपिक परीक्षा में पूछाय छे अने सामे आपणे अगाउ शीखी गयेला जे मुद्दाओ छे ते टेक्निक नी आधारे तेना जवाबो कई रीते लखवाना होय छे। आज विषय ना संदर्भ में आज आपणे एक नवो टॉपिक लईने आवेला छीए जेनो नाम छे करेक्शन। करेक्शन एटले शुं? सुधारो, सुधारणा। तो ग्रामर नो आ टॉपिक छे अने सुधारणा केवी रीते करवानी होय छे क्या आपणने पूछाय छे सेक्शन डी ना संदर्भमां छे ते आ वात आपणे एज्यूम करवानी छे आना मार्क्स छे ते आपणे त्यां कवर करवाना थशे। केवी रीते पूछाशे आ प्रश्न? तो तेमां एक पेरेग्राफ आपेलो हशे, त्रण मार्क्स हशे અને તે પેરેગ્રાફમાં જાણી જોઈ અને ત્રણ ભૂલ રાખેલી હશે અને તે ભૂલ છે જો આ તમે જોઈ શકો છો તેની નીચે લીટી બોર્ડ ઉપરથી જે પેપર આવે તેમાં કરેલી જ હશે। આપણે ભૂલ ગોતવાની નથી કે કઈ જગ્યાએ છે, ભૂલ અંદર હશે જ। તે લોકોએ જ કીધું હશે કે આ શબ્દોમાં ભૂલ છે, આપણે માત્ર તે ભૂલ શું છે અને એનું કરેક્ટ સ્વરૂપ શું થાય તેટલી માત્ર છે તે આપણે થોડીક ચાઇત રાખી અને વ્યવસ્થિત રીતના જવાબો લખવા તકેદારી લેવાની છે। હવે વાત એ છે કે પહેલો પ્રશ્ન એ કે આમાં ભૂલ પૂછાય તો કઈ જગ્યાએ ભૂલ પૂછાય। તો અત્યાર સુધી આપણે જેટલા પણ ગ્રામરના ટોપિક શીખડાવેલા છે તેમાં પ્રોનાઉન આવે, એક્ટિવ પેસિવ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે, ટેન્સિસ આવે, આ ઉપરાંત સ્પેલિંગના સંદર્ભમાં ભૂલ હોઈ શકે, પછી સબ્જેક્ટ ને વર્બના એગ્રીમેન્ટના સંદર્ભમાં ભૂલ હોઈ શકે, જેમ કે એકવચનનું કરતા હોય તો બહુવચનનું ક્રિયાપદ હોય, બહુવચનનું કરતા હોય તો એકવચનનું ક્રિયાપદ હોઈ શકે છે, જ્યાં ભાઈનું નામ હોય ત્યાં હર કે એવા સર્વનામ હોય કે જે બહેનોને લાગુ પડતા હોય, અને જ્યાં બહેનનું નામ હોય ત્યાં હી ને અનુલક્ષીને સર્વનામો લાગુ પડાતા હોય, તો આ રીતના ચાય કરીને ભૂલ રાખેલી હોય છે, પ્રપોઝિશનની ભૂલ જોઈ શકાય છે, આર્ટિકલની ભૂલ હોઈ શકે છે। ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સમગ્ર અંગ્રેજી ભાષાને આવરી લેતા જેટલા પણ મુદ્દાઓ છે, અમુક મુદ્દાઓ કોમન સેન્સના પણ છે કે જે પાંચમા છઠ્ઠા સાતમા વાળા પણ જવાબ આપી શકે। તો અહીંયા કરેક્શનનો મુદ્દો એ જ છે કે સમગ્ર કોર્સમાંથી પણ વાસ્તવમાં માત્ર તે બોલવા પૂરતું જ છે સમગ્ર કોર્સ, અંગ્રેજીના જાણકાર અથવા તો અંગ્રેજી જેને થોડું ઘણું પણ આવડતું હોય તે મોટે ભાગે કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ ભૂલ છે ને તે કનેક્ટ કરી શકતા હોય છે। તો આપણે શરૂ કરીએ, આ પહેલો પેરેગ્રાફ છે, જો સોહમ હેઝ બીન સફરિંગ ઓફ ફીવર ફોર 2nd December, હી હેઝ બીન ગિવન ટ્રીટમેન્ટ ટુ ડોક્ટર વિક્રમ। આમાં કહેવા એમ માંગે છે સોહમ નામનો એક છોકરો છે તે હેઝ બીન સફરિંગ એટલે પીડાઈ રહ્યો છે તાવથી, 2 ડિસેમ્બર થી તેને તાવ આવે છે, તાવની બીમારી તેને લાગુ પડી છે અને તેને ડોક્ટર વિક્રમ દવા આપે છે, તેની ટ્રીટમેન્ટ કરે છે। તો હવે આપણે જોવાનું છે કે અર્થ આપણને ખ્યાલ આવી ગયો છે, પરંતુ તે અર્થ માટે જે ખાસ શબ્દો અંગ્રેજી ભાષામાં યુટિલાઇઝ થાય છે તે શબ્દો છે તે આમાં વાપરેલા નથી, તેમાં ભૂલ છે, તો આપણે તે કનેક્ટ કરવાનું છે કે આમાં એ લોકોએ શું ભૂલ કરેલી છે, બરોબર। હવે સમજો, કોઈ વ્યક્તિ બીમારીથી પીડાતો હોય તો ઓફ ફીવર નો આવે, ફ્રોમ ફીવર આવે। આપણે લેટરના ફોર્મેટમાં પણ તે વાત મેન્શન કરેલી છે કે આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ સિવિયર વાયરલ ફીવર, તો અહીંયા આવશે ફ્રોમ। જો હવે આનો આખો જવાબ લખવાનો છે અને નીચે લીટી કરવાની છે, આ ડેમો છે કે આપણે બોર્ડમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે કન્ડક્ટ કરશું, તો જો આ રીતે આન્સર સોહમ હેઝ બીન સફરિંગ જ્યાં ઓફ છે ત્યાં ફ્રોમ આવશે, ફ્રોમ ની નીચે આપણે લીટી કરવાની છે, તો ફ્રોમ ફીવર એટલે તાવ। હવે જ્યારે આપણે સમયના સંદર્ભમાં થી કેવું હોય, રવિવાર થી, 5 દિવસ થી, સોમવાર થી, જાન્યુઆરી થી, તો આવી રીતના જ્યારે સમયના સંદર્ભમાં થી આવે ત્યારે સિન્સ અને ફોર નો પ્રયોગ આવે, તો સિન્સ છે તે સમય બિંદુ માટે વપરાય અને ફોર છે તે સમય ગાળા માટે વપરાય। તો આપણે અહીંયા જોશું કે 2 ડિસેમ્બર છે તે સમય બિંદુ છે,
કારણ કે બીજી ડિસેમ્બરે તેની માંદગી શરૂ થઈ છે તો આપણે ત્યાં સીન્સ આવે ફોર નો આવે સીન્સ સેકન્ડ ડિસેમ્બર હવે જો તે ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ પામ્યો છે આપણે પેસિવ વોઇસ શીખી ગયા છે સિન્સ ફોર પણ આપણે શીખડાવી દીધું છે અગાઉના વિડિયો લેક્ચર બરોબર હવે અહીંયા જ્યારે પેસિવ નું વાક્ય આવે હેઝ બીન ગીવન પેસિવ વોઇસ છે તો પેસિવ માં પ્રેપોઝિશન તરીકે શું આવે પ્રેપોઝિશન બીવાય બાય આવે બાય એટલે દ્વારા તો આ તો સાવ સહેલી વાત છે જો અહીંયા બીવાય બાય લખવાનું થશે તો ત્રીજું વાક્ય છે હી હેઝ બીન ગીવન ट्रीटमेंट बाय डॉक्टर विक्रम तो जुओ आ पहलो पेरेग्राफ छे એટલે આપણે પરફેક્ટલી એક્ઝિક્યુટ કરેલો છે કેવી રીતે રજૂઆત કરેલી છે રિટન ફોર્મમાં તે તમે જુઓ આખો પેરેગ્રાફ લખવાનો છે અને જે શબ્દ આપણે સુધારેલો છે ત્યાં ફરજિયાત લીટી કરવાની છે જ્યાં આવી સુધારણા પૂછાય છે કોઈ પણ જાતના ચેન્જીસ પૂછાય છે તો સુધારણા ચેન્જીસ ક્યાંક આપણે છે તે શબ્દ બદલવાના આવે છે તે પ્રત્યેક પ્રશ્નમાં ફરજિયાત લીટી કરવાની છે કમ્પલસરીલી બરોબર છે હવે એમાં પેન્સિલથી લીટી કરી શકાય અથવા તો તેમાં તમે બીજી પેન એટલે બીજો કલર નહીં સાંભળો તે બ્લુ રંગની જ હોય પણ ઘાટો બ્લુ હોય આછો બ્લુ હોય તે રીતના આપણે તેમાં વેરિએશન આપી શકીએ પણ મૂળ મુદ્દો એ છે કે તમે જે જવાબ લખેલો છે તે તરત આંખ ઉપર આવવો જોઈએ બીજો પેરેગ્રાફ છે હિટલર ઇઝ ઓફ જર્મની આપણે એમ કહેવાનું કે આ ભાઈ રાજકોટના છે આ ભાઈ અમદાવાદ ના છે તો આપણે ના બોલીએ બરોબર આ ભાઈ રાજકોટના છે તો ના બોલીએ તો નોની નું ના એટલે ઓફ થાય તો ઓફ નીચે તો લીટી છે તો આમાં શું ભૂલ હશે હમણાં આપણે કહી પછી હી કિલ્ડ મચ પીપલ હિટલર જર્મનીનો છે તેણે ઘણા બધા લોકોની હત્યા કરેલી અને એવરીવન હેટ્સ હર બધા તેને નફરત કરે છે જો આ એનો અર્થ છે આ ફકરો આમ આપણને કહેવા માગે છે હવે આપણે તે વાત જોવાની છે કે તો આમાં ભૂલ શું છે તો લીટી કરેલા શબ્દ આપણને આપી દીધા છે કે બીજા શબ્દમાં તમારે મથવાનું નથી આટલા શબ્દ જ વિચારવાના છે હવે જો ગુજરાતીમાં આપણે ભલે કહીએ કે આ રાજકોટનો છે આ અમદાવાદનો છે આ ફલાણાનો છે પણ અંગ્રેજીમાં એમ કેવું હોય તો ઓફ વપરાતું નથી ફ્રોમ વપરાય છે ફ્રોમ બરોબર હવે આપણે કઈ કે આના નિયમો કઈ રીતે નિયમો એ છે કે તમે સર્વ બધા જ જે મુદ્દા છે તે બધા જ મુદ્દા જો ધ્યાનથી સમજેલા હોય આ ઉપરાંત 5-9 ના ગ્રામરમાં જે કોમન સેન્સ ને લગતા મુદ્દાઓ જેમાં બહુવચન પણ આવે બહુવચન એસ કે એસ લગાડવાનું હોય વાય નો આય કરેલો નો હોય બરોબર આ બધી વસ્તુ આવે જે અનિયમિત બહુવચન છે તેનું નિયમિત બહુવચનની રીતે બહુવચન કરેલું હોય અને તેની નીચે ભૂલ દર્શાવેલી હોય તો તે વસ્તુ તો એના જેવું છે કે ભાઈ તમે જ્યારે મેચ શરૂ થાય ત્યારે જ આપણને ખબર પડે કે કયો બોલર કેવી બોલિંગ કરશે આપણને અગાઉથી ખબર હોય કે 23.4 ઓવરે વિકેટ જશે 26.5 ઓવરે સિક્સ લાગશે આ ખબર હોય એ મેચ ચાલુ થાય પછી ખબર પડે કે આ દડો ફૂલ ટોસ આવ્યો આ દડો યોર્કર આવ્યો છે આ દડો બાઉન્સર છે આ બોલિંગ આ રીતે થાય છે બરોબર છે એમ આ ત્યારે જ આપણને ખબર પડશે કે એને કઈ ભૂલ છે તે ટેકનિકલી તેમાં મૂકેલી છે તો એના માટે આપણે વ્યવસ્થિત રીતના તૈયાર રહેવાનું છે સરસ રીતે વાંચન રાખવાનું મુદ્દાઓ છે તેની ઝીણવટ ભરી તપાસ કરી અને તે જ્યારે સમજતા હોઈએ ત્યારે જ આપણે એવી રીતે સમજવાનું કે આપણને ભવિષ્યમાં વાંધો ન આવે તો જો હિટલર ઇઝ ફ્રોમ જર્મની કિલ્ડ મચ પીપલ હવે અહીંયા મચ છે ઘણા લોકો તો મચ એવો શબ્દ છે કે જે ગણી ન શકાય તેવી વસ્તુમાં જ આવે જેમ કે ખાંડ ચા
તેલ આપણે કહીએ એક તેલ બે તેલ કેમ ન ગણી શકાય, તેલના કિલો ગણી શકાય, એક કિલો બે કિલો, ચાના કપ ગણી શકાય પણ ચા નો ગણી શકાય, બરોબર, એક ચા બે ચા, ચા જોખી શકાય, જોખવું જુદું છે, આપણે કાચી ચા હોય એને જોખી શકાય અને પછી જયારે ચામાં નાખીને બની જાય એટલે પ્રવાહી હોય તો એના કપ ગણી શકાય, એને કદાચ લીટરમાં પણ માપી શકાય, બે લીટર ચા થઈ, પણ એ લીટરનું માપ આપ્યું તમે ચા ગણી શકાતી નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે વસ્તુની ગણતરી સંખ્યાત્મક રીતે નથી થતી તેમાં જ છે તે મચ આવે. સંખ્યાત્મક ગણતરી જેની થતી હોય તેમાં મેની આવે, મેની લોકો ગણી શકાય. તમે એમ કહી શકો 5 લાખ લોકો મરી ગયા, 10 લાખ લોકો મરી ગયા એમ કહી શકાય. તો હી કિલ્ડ મેની પીપલ એમ લખવું પડે આપણે. હવે જો અહીંયા હર આપેલું છે તેને નફરત કરતા, તો હિટલર તો પોતે જેન્ટ્સ છે, જ્યારે હર માત્ર લેડીઝ માટે જ વપરાય છે તો તેને એમ મારે કહેવું હોય તો ત્રીજો પુરુષ એક વચન નર જાતિનું કર્મવિભક્તિનું સર્વનામ શું? કર્મવિભક્તિનું સર્વનામ છે હિમ. તો અહીંયા આવશે એવરીવન હેટ્સ હિમ. આજની તારીખે પણ બધા તેને નફરત કરે છે. તો આપણે ત્યાં હિમ લખી અને વાક્ય કરેક્ટ કરીએ. Hitler is from Germany. He killed many people. Everyone hates him. તો આ રીતે આપણે જવાબ છે તેમાં ભૂલ પહેલા કનેક્ટ કરી, ત્યારબાદ તે વિચાર્યું કે તે શું ભૂલ છે, ત્યારબાદ તેનું કરેક્શન છે તે ઓન પેપર ડિસ્પ્લે કરેલું અને જે કરેક્શનના શબ્દો હતા તેને ઇન્ડિકેટ કરેલા નીચે લીટી કરીને. હવે આપણે જોઈએ અ પેસિફિક ઓશન ઇઝ વેરી બિગ. પેસિફિક મહાસાગર ખૂબ જ વિશાળ છે. He is the largest. તે સૌથી મોટો છે. It is first sighted by Europeans in the early 16th century. તેને સૌપ્રથમ છે તે યુરોપિયન દ્વારા 16મી સદીમાં જોવામાં આવેલો હતો. ટૂંકમાં યુરોપિયને તેની પહેલા ભાળ મેળવેલી હતી, તેનું સંશોધન કહી શકાય, પણ વાસ્તવમાં છે તે મહાસાગર ત્યાં હતો, યુરોપિયન ત્યાં પહોંચ્યા અને તેણે પહેલા જોયો, એવો કઈક અર્થ છે તે આમાં છે, બરોબર. હવે પેસિફિક ઓશન ની આગળ એ છે, તો તમે જુઓ પી છે તે વ્યંજન છે, તો એ તો બરોબર જ છે ને, તો શું વાંધો? વાંધો એ છે કે દરિયાના કે નદીના નામની આગળ એ આવતું નથી, ધ આવે છે, બરોબર. તો અહીંયા આપણે લખશું ધ. તો પેલા આપણે એટલું વાક્ય કમ્પ્લીટ કરીએ. ધ પેસિફિક ઓશન is very big. હવે અહીંયા હી કીધું છે, હી તો સજીવ અને તે પણ નર જાતિ, તેના માટે હી વપરાય છે. હવે દરિયો છે તે આમ જવો તો નિર્જીવ વસ્તુ છે અને આ વસ્તુ બી નાન્યતર જાતિ છે, તો નાન્યતર જાતિ માટે ઈટ વપરાય છે, બરોબર છે. વાસ્તવમાં અહીંયા મારો કહેવાનો મતલબ એવો નથી હો કે સજીવમાં હી સી ને નિર્જીવમાં ઈટ. પક્ષી છે તે સજીવ હોવા છતાં પણ ઈટ આવશે ત્યારે તેને નાન્યતર જાતિ કહેવાય છે, બરોબર છે. એટલે નાન્યતર જાતિ એટલે મનુષ્ય સિવાયના બધા. તો અહીંયા ઈટ મૂકવું પડે તો ઈટ ઇઝ ધ લાર્જેસ્ટ એમ કહેવાય. તો હું અહીંયા ઈટ લખી નીચે લીટી કરીશ. આપણે અહીંયા તેની જગ્યા રાખેલી છે. પછી ઇટ ઇઝ ફર્સ્ટ સાઇટેડ બાય યુરોપિયન્સ ઇન ધ અર્લી 16th સેન્ચ્યુરી. 16મી સદીમાં જો કોઈ પણ વાત બનેલી હોય તો તે કયો કાળ કહેવાય? તે ભૂતકાળ કહેવાય. હવે ભૂતકાળમાં ઇઝ કેવી રીતે આવે? તો તે તો ગોતવામાં આવેલો હતો ને, તેમાં ગોતવામાં આવે છે ને, આવેલો હતો. તો ઇટ વોઝ એવી રીતે આપણે લખવું પડે. તો ઇટ વોઝ
first cited by Europeans in the early 16th century. પછીનો પેરેગ્રાફ છે તે આપણે જોઈએ. માય સિસ્ટર એન્ડ આઈ લાઈક પછી વોક. અહીંયા કીધું છે મને અને મારી બેનને ચાલવું ગમે છે. માય સિસ્ટર એન્ડ આઈ ગોઝ ટુ પાર્ક. મારી બહેન અને હું બગીચામાં જઈએ છીએ ચાલવા. વી ઓફન ફેડ ધ બર્ડ્સ. અહીંયા ફેડ છે એટલે ખવડાવવું જેવો અર્થ છે તે અહીંયા આ સ્પેલિંગ દ્વારા છે. અમે પક્ષીઓને ખવડાવીએ છીએ. તો હવે આપણે મારી બહેન અને હું તેને ચાલવું ગમે છે. તો વું આવ્યું ને ચાલવું, જવું, આવવું. હવે આમાં બે જવાબ છે. એક તો ટુ વત્તા મૂળરૂપ આવે અને વોકિંગ છે તે નામ છે, તે કૃદંત નામ છે. આપણે એમ કહીએ મને વોકિંગ ગમે છે તો અહીંયા વોક નથી બોલાતું, વોકિંગ બોલાય છે. તો વોકિંગ છે તે તેનું કૃદંત નામ થાય. તો કૃદંત નામની ટેકનિક પણ આપણે મૂકી શકીએ. અને ઇન્ફિનિટી, આપણને શું ગમે છે? ચાલવું. અમે બજારમાં ગયા, શું કામ ગયા? ખરીદવા. તો ખરીદવા એનું ઇન્ફિનિટી શું થાય? વી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય. તો આના બે જવાબ, બે રીતે આનું કરેક્શન આપણે આપી શકીએ છીએ. બહુ એવા ઓછા મુદ્દા છે જેના બે જવાબ હોય, એટલે આપણને કોન્ફિડન્સ હોય તેવા જ સંદર્ભમાં આપણે કહી શકીએ કે આના બે જવાબ છે. વાસ્તવમાં ઘણી વખત આપણને ડાઉટ હોય તો આપણે એમ કહી શકીએ એના બે જવાબ છે, તેવું આમાં નથી. બરોબર? તો આપણે જોઈએ માય સિસ્ટર એન્ડ આઈ લાઈક વોકિંગ અથવા તો ટુ વોક. વોકિંગ શબ્દ પ્રચલિત છે એટલે હું તેનાથી જે ભૂલ સુધારું છું. ટુ વોક પણ ચાલે. હવે મારી બહેન અને હું એટલે પેલો પુરુષ બહુવચન થઈ ગયા. બરોબર છે? કારણ કે એમાં હું છું. આય જ્યારે આપણે જતા હોય ત્યારે એમાં તમારો સમાવેશ થાય એટલે તમે તો હોવાના જ છો, એટલે ઓબ્વિયસલી એ પેલો પુરુષ બહુવચન. બહુવચન સાથે કોઈ દિવસ છે તે ઈ એસ કે એસ આવે નહીં. તો આપણે એમ કહી શકીએ માય સિસ્ટર એન્ડ આય ગો ટુ પાર્ક. પછી એમ કે છે અમે અવારનવાર પક્ષીઓને ખવડાવીએ છીએ. તો આ ફેડ છે ને, એ ફીડ એટલે ખવડાવવાનું ભૂતકાળનું રૂપ છે. હવે આ તો નિયમિત થતી ઘટના છે, રોજબરોજની ક્રિયા છે. કારણ કે વોકિંગમાં રોજબરોજ જાય છે તો અમે ખવડાવીએ છીએ. તો આમાં ભૂતકાળ ક્યાંથી આવ્યો? તો આમાં એમ કહેવામાં કે અમે પક્ષીઓને ખવડાવ્યું નહીં, અમે ખવડાવીએ છીએ. તો સાદો વર્તમાન કાળ આવ્યો તો સાદા વર્તમાન કાળનું રૂપ મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ થાય. આઈ ફીડ, વી ફીડ, યુ ફીડ, યુ ફીડ, હી સી, ઈટ ફીડ, ધે ફીડ. તો આમાં જવાબ આવશે વી ઓફન ફીડ ધ બર્ડ્સ. આખે આખું છે તે આપણે વાંચીએ. માય સિસ્ટર એન્ડ આઈ લાઈક વોકિંગ. માય સિસ્ટર એન્ડ આઈ ગો ટુ પાર્ક. વી ઓફન ફીડ ધ બર્ડ્સ. ધ બર્ડ્સ મીન્સ કે ત્યાં રોજ જે પાર્કમાં આવતા હશે તે પક્ષી, એટલે તે નિશ્ચિત થઈ ગયું છે ધ જ. બરોબર છે? તો આ થઈ વાત કરેક્શનની. હવે તમને ખ્યાલ છે કે આપણે દર શુક્રવારે ઇંગ્લિશના રિવિઝનના લેક્ચર છે તેની ગોઠવણી કરેલી છે વેબએક્સ ઉપર. તો હું તમને અહીંયા એકાદ એવો પેરેગ્રાફ આપવાનો છું જે હોમવર્કના સંદર્ભમાં હશે અને તેનું સોલ્યુશન આપણે શુક્રવારે છે તે કરાવવાના છે. બરોબર? એક પેરેગ્રાફ અથવા તો બે પેરેગ્રાફ જેવી આપણી પાસે જગ્યાની જે અનુકૂળતા હશે બોર્ડના સંદર્ભમાં તે રીતે આપણે આપશું.
અને ત્યારે આપણને તે પણ ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ છે તે છેક સુધી નિયમિત અને ધ્યાનપૂર્વક વિડિયો જોવે છે, એટલું નહીં તે તેના ઉપર કાર્ય કરે છે. બરોબર, તો આપણે આટલે સુધી રાખશું આ એક પેરેગ્રાફ. ધેર ઇઝ અ પ્લેસ વેન ડિવોટીસ ફ્રોમ ઓલ રિલિજિયન કમ ટુગેધર એન્ડ વર્શિપ એકોર્ડિંગ ટુ ધેર ફેથ. આ આપણે હોમવર્કમાં આપીએ છીએ. તમે મને તે આ એક વખત CW માં લખવાનું છે, લફ નોટમાં જે કીધું આપણે, જે વોટ્સઅપમાં આપણે હોમવર્ક આવે તે તો કરવાનું જ છે. ત્યારે તેનો જવાબ તમે મોકલજો મને, મને ખ્યાલ આવી જશે ત્યારે જ કે કોણ સાચું છે. પણ પાછું સામે સોલ્વ કરાવવાની જરૂર પડે ને, તો તે સોલ્વ કરાવવા માટે આપણે શુક્રવારે છે તે આ પેરેગ્રાફ સોલ્વ કરાવશું. બરોબર છે, તો આટલે સુધી આપણો લેક્ચર રાખીએ. હજી આના પછી પણ એક કરેક્શનનો જ વિડીયો આવશે, એમાં પણ આપણે પાછા છે તે આવા 3-4 પેરેગ્રાફ જોવાના છે કે કઈ રીતે આપણે કરેક્શન કરીએ છીએ, અને ત્યારબાદ છે તે બીજો ટોપિક આવશે. તો આજે આટલે સુધી રાખીએ અને આપણે રજા લઈએ. વળી પાછા ફરીથી બીજા લેક્ચર્સમાં આપણે મળીશું. અને ખાસ યાદ રાખજો, શુક્રવારના રિવિઝન લેક્ચરમાં આનું સોલ્યુશન થશે. અસ્તુ.